નમસ્કાર ટીવાય બી એ સેમ ફાઇવ ઇકોનોમિક્સમાં તેર આર્થિક પદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ એક યુનિટ ચાર મિશ્ર અર્થતંત્ર તો હવે આપણે જોઈએ મિશ્ર અર્થતંત્રના મિશ્ર ભારતમાં મિશ્ર અર્થતંત્ર એટલે મિશ્ર અર્થતંત્રના અનુભવોમાં ભારતમાં મિશ્ર અર્થતંત્ર તરીકે કેમ જોવામાં આવે છે તે તો ભારતમાં મિશ્ર અર્થતંત્ર એટલે સ્વતંત્ર મેળવ્યા પછી ભારતે મિશ્ર અર્થતંત્રના માર્ગે લોકોનો સામાજિક અને આર્થિક વિકાસ સિદ્ધ કરવાનું નક્કી કર્યું છે સ્વતંત્રતા મેળવ્યા પછી ભારતે મિશ્ર અર્થતંત્રના લોકોનો સામાજિક અને આર્થિક વિકાસ સિદ્ધ કરવાનું નક્કી કર્યું છે ભારત ઘણા લાંબા સમય સુધી ગુલામીમાં સબળ્યું ત્યારબાદ મહામૂલી આઝાદી મેળવી પરંતુ આઝાદી આઝાદી વિનાની રાજકીય સ્વતંત્રતા નિરથક છે એટલે સ્વતંત્ર ભારતની સરકારે લોકોની આર્થિક આઝાદી વધે એ માટેના પ્રયત્નો આરંભ્યા છે આયોજનના માર્ગે દેશનો આર્થિક વિકાસ સિદ્ધ કરવાનું નક્કી કર્યું ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું ઓગણીસો ને પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું બંધારણમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે રાજ્યએ સંપત્તિનું કેન્દ્રીકરણ અને મજૂરોનું શોષણ થતું અટકાવવાનું છે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ઓગણીસો ને પચાસમાં એ બંધારણમાં એવી અપેક્ષા કરવામાં આવી કે રાજ્યએ સંપત્તિનું કેન્દ્રીકરણ કરી મજૂરોનું શોષણ અટકાવવાનું છે આ ઉપરાંત રાજ્યએ સામાજિક અને આર્થિક ન્યાયવારી સમાજ વ્યવસ્થાની સ્થાપના કરી દેશની જનતાનું કલ્યાણ વધારવાના પ્રયાસો કરવાના છે જેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે ભારતમાં મિશ્ર અર્થતંત્રનું મહત્ત્વ શું છે તો સ્વતંત્ર સ્વતંત્રતા મેળવ્યા પછી ભારતે મિશ્ર અર્થતંત્રના માર્ગને લોકોને સામાજિક અને આર્થિક વિકાસ સિદ્ધ કરવાનું નક્કી કર્યું ભારત ઘણા લાંબા સમય સુધી ગુલામીમાં હતું ત્યારબાદ મહામૂલીને શું આઝાદી મળી આથી આર્થિક આઝાદી વિનાની રાજકીય સ્વતંત્રતા શું છે આર્થિક એટલે નાણું એના વિનાની આઝાદી વિનાની રાજકીય સ્વતંત્રતા શું થાય નિરથક જાય છે એટલે સ્વતંત્ર ભારતની સરકારે લોકોની આર્થિક આઝાદી વધે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ આયોજનના માર્ગે દેશનો આર્થિક વિકાસ સિદ્ધ કરવાનું નક્કી કરવું જોઈએ ઓગણીસો ને પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું આ બંધારણમાં એવી અપેક્ષા કરવામાં આવી કે રાજ્યે સંપત્તિનું કેન્દ્રીકરણ કરી મજૂરોનું શોષણ થતું સામાજિક અને ભારત સરકારે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો અડતાલીસ ના રોજ ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી આ નીતિમાં ભારતનો ઔદ્યોગિક વિકાસ કયા માર્ગે કરવાનો છે તે અંગેનું દિશા કરી સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે તેથી જેમ કહેવામાં આવે છે કે આ નીતિ દ્વારા મિશ્ર અર્થતંત્રનો પાયો નખાયો છે અને ઓગણીસો અડતાલીસની ઔદ્યોગિક નીતિની જાહેરાત સાથે જ ભારતમાં મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર થયો હવે આપણે જોઈએ ઓગણીસો અડતાલીસની ઔદ્યોગિક નીતિ તો છઠ્ઠી એપ્રિલ ઓગણીસસો અડતાલીસના રોજ ભારત સરકારે ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી અને એ નીતિમાં ભારત માટે ઘણી દ્રષ્ટિએ મહત્વની બની આ નીતિ શું છે ભારત માટે ઘણી દ્રષ્ટિએ મહત્ત્વની બની ઓગણીસો અડતાલીસની ઔદ્યોગિક નીતિ આ નીતિ દ્વારા ભારતમાં મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર થયો સરકાર ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કઈ રીતે કરવા માંગે છે જુદા જુદા ઉદ્યોગોને વિકસાવવા માટે સરકાર કેવા કેવા પ્રયત્નો કરી કઈ રીતે કરશે તે વગેરે બાબતનો ખ્યાલ આ નીતિમાં દર્શાવવામાં આવ્યો છે આ ઉપરાંત દેશના ઔદ્યોગિક વિકાસમાં અને કલ્યાણ રાજ્યની સ્થાપનામાં રાજ્ય રાજ્યોએ મહત્ત્વનો ભાગ ભજવવો જોઈએ એવો ઉલ્લેખ પણ તેમાં જોવા મળે છે એટલે આ નીતિનો મહત્વનો ઉદ્દેશ એ હતો કે ન્યાય અને તકની સમાનતા બધા જ લોકોને મળી રહે એવી સમાજ રચના ઘડવી આ ઉપરાંત દેશના બધા જ પ્રા પ્રાપ્ય સાધનોની મદદથી ઉત્પાદનમાં ઝડપી વધારો કરી યોગ્ય વેચણ વેચણી કરી એ ઉદ્દેશ પણ હતો આ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે સરકારે ઉદ્યોગોને ચાર વિભાગમાં વિભાજિત કર્યા હતા એટલે આ આ ઝડપી વિકાસ થાય ઉત્પાદનમાં વધારો થાય વેચણી કરવાનો ઉદ્દેશ હતો પછી એ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે સરકારે ઉદ્યોગોને ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા હતા એમાં પહેલું છે સરકારી માલિકી નીચેના ઉદ્યોગ સરકારની વ્યવસ્થાને નિયંત્રણ નીચેના ઉદ્યોગ સરકારના સામાન્ય નિયંત્રણ નીચેના ઉદ્યોગ અને સ્વતંત્ર ઉદ્યોગ આ ચાર વિભાગમાં સરકારે ઉદ્યોગોને વિભાજીત કરવામાં આવ્યા હતા એટલે સરકારે ઉદ્યોગોનું વિભાગ વિભાગોમાં વિભાજન કર્યું હતું તો પહેલું છે સરકારી માલિકી નીચેના ઉદ્યોગો તો મહત્વ અને મહત્વના અને ચાવીરૂપ ઉદ્યોગોને સરકારની માલિકી અને વહીવટ નીચે રાખવામાં આવ્યા આ વિભાગમાં આવેલા ઉદ્યોગોનું સંપૂર્ણપણે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આવા ઉદ્યોગોના નવા એકમો શરૂ કરવાની જવાબદારી પણ રાજ્યએ સ્વીકારી આ વિભાગમાં સર શસ્ત્ર સરંજામ અણુશક્તિ દારૂગોરા રેલવે અને પોસ્ટનો સમાવેશ થાય છે આવા ઉદ્યોગનો ઇજારો રાજ્ય હસ્તક રાખવામાં આવ્યો અને તેના ઉત્પાદન અને વેચણીની કમાણી પર રાજ્ય હસ્તક રાખવામાં આવી એટલે આવા મોટા પાયાના ઉદ્યોગો છે એ રાજ્ય હસ્તક રાખવામાં આવ્યા અને એના ઉત્પાદન અને વેચણીની કમાણી પર રાજ્ય હસ્તક રાખવામાં આવી આમ ઉપર દર્શાવેલ ઉદ્યોગો ઉપરાંત વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વના હોય તેવા ઉદ્યોગોની વ્યવસ્થા રાજ્ય પોતે પોતાની પાસે રાખે છે એટલે મહત્વના અને મોટા પાયાના ઉદ્યોગો હોય એનું ઉત્પાદન અને વેચણીનું કામ કામગીરી કોણ કરે છે રાજ્ય કરે છે પછી બીજું છે સરકારની વ્યવસ્થા અને નિયંત્રણ નીચેના ઉદ્યોગો કેટલાક ઉદ્યોગો તો રાજ્યના નિયંત્રણ નીચે મૂકવામાં આવ્યા અને એવા ઉદ્યોગોનો ભાવિ વિકાસ રાજ્ય કરી શકે આવા ઉદ્યોગોના નવા એકમો મધ્યસ્થ રાજ્ય કે સ્થાનિક સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે આમ છતાં જરૂર પડે તેમાં ખાનગી ક્ષેત્રની સહાય પણ લેવામાં આવે છે આવા ઉદ્યોગોના એકમો જે ખાનગી ક્ષેત્રમાં ચાલુ હોય તેમને દસ વર્ષ સુધી વિકાસ માટેની બધી તકો આપવામાં આવશે ત્યારબાદ જો જરૂર જણાય તો તેમનું રાષ્ટ્રીયકરણ કરી એ બાબત પણ સ્પષ્ટ થઈ હતી કે આ વિભાગમાં લોખંડ અને પોલાદ કોલસો વહાર બાંધકામ ખનીજ તેલ વીજળી ઉત્પાદન અને વીજળી ઉત્પાદન ટેલિફોન અને વાયરલેસ જેવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કે સરકારની વ્યવસ્થા અને નિયંત્રણ નીચેના ઉદ્યોગોમાં કેવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો કે લોખંડ પોલાદ કોલસા વાહન બાંધકામ ખનીજ તેલ વીજળીના ઉત્પાદન ટેલિફોન અને વાયરલેસ જેવા ઉદ્યોગોનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો હતો પછી ત્રીજું છે સરકારના સામાન્ય નિયંત્રણ નીચેના ઉદ્યોગો આ વિભાગમાં ટેક્ટરો પોલાદ સિવાયની ધાતુઓ મોટર વાહનો ઊનનું કાપડ રબર ઋં ખાંડ કાગર હવા હવાઈ અને દરિયાઈ વ્યવહાર સિમેન્ટ ભારે રસાયણો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો તો સરકારના સામાન્ય નિયંત્રણો નીચેના ઉદ્યોગોમાં કેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે તો ટેક્ટરો પોલાદ સિવાયની ધાતુઓ મોટર વાહનો ઊનનું કાપડ રબર ઋં ખાંડ કાક કાગર અને દરિયાઈ વ્યવહાર સિમેન્ટ ભારે રસાયણો વગેરેના વગેરેનો સમાવેશ થાય છે આવા ઉદ્યોગ રાષ્ટ્રીય હિતની દ્રષ્ટિએ મહત્ત્વના હોવાથી તેમના સંચાલન અંગે કેટલાક નિયંત્રણો સરકાર મૂકશે પરંતુ આવા ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રમાં જ રહેવા દેવાનું અને સરકારે દખલગીરી ન કરવાનું સ્વીકાર્યું છે સરકારના સામાન્ય એટલે ઓછા નિયંત્રણ નીચેના ઉદ્યોગો હવે ચોથું આવે છે સ્વતંત્ર ઉદ્યોગો સ્વતંત્ર ઉદ્યોગો ઉપરના ઉદ્યોગો સિવાયના બાકીના બધા ઉદ્યોગોનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે આ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા રાજ્યની કોઈ દખલગીરી તેમાં રહેશે નહીં પરંતુ જો તેમનું સંચાલન સંતોષકારક રીતે ચાલતું નહીં હોય તો રાજ્યો તે રાજ્ય તેમના ઉપર નિયંત્રણો મૂકી શકશે એટલે રાજ્ય છે એ પોતે પોતે એવો ખાનગી વ્યક્તિઓનું સંચાલન સંતોષકારક નહીં લાગે તો તે એમાં નિયંત્રણો મૂકી શકશે સ્વતંત્ર ઉદ્યોગોમાં ઓગણીસો અડતાલીસની નીતિ ઉપર મુજબ ઉદ્યોગોનું વિભાજન કરવા ઉપરાંત ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોના વિકાસ વિશેની પર કેટલી સ્પષ્ટતા હતી નાના પાયાના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર પ્રયત્ન કરશે આ માટે જુદી જુદી સમી સમિતિઓ રચવામાં આવશે ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા કામદારોની યોગ્ય વેતન મળી રહે એ માટેના સરકાર પ્રયત્ન કરશે ઔદ્યોગિક સંબંધો સારા જળવાઈ રહે એ પ્રકારનું વાતાવરણ સર્જવું વગેરે બાબતનો સમાવેશ થતો હતો વિદેશી મૂડી અંગેની નીતિ પણ સ્પષ્ટ કરવામાં આવી હતી વિદેશી મૂડી અંગે સરકારે જાહેર કરેલું કે ઉદ્યોગોની માલિકી અને સંચાલનમાં મુખ્ય હિસ્સો ભારતીય નાગરિકનો હોવો જોઈએ એટલે સરકારે એ પણ જાહેર કર્યું હતું કે ઉદ્યોગોની માલિકી અને સંચાલનના મુખ્ય હિસ્સો ભારતીય નાગરિકનો હોવો જોઈએ સરકાર એવી કર નીતિ અપનાવશે કે જેથી બચતો અને મૂડીરોકાણને પ્રોત્સાહન મળે અને સંપત્તિનું કેન્દ્રીકરણ અટકે અને સરકાર જકાત નીતિ દ્વારા બિન તંદુરસ્તી હરીફાઈ અટકાવવાના પ્રયત્ન કરશે એવી સ્પષ્ટતા પણ આ નીતિમાં કરવામાં આવી હતી એના કાયદાઓની કેટલી મહત્ત્વની જોગવાઈ પણ કરવામાં આવી હતી છેલ્લા સુધારાથી એકસો બા બાસઠ ઉદ્યોગોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા અને સાડત્રીસ ઉદ્યોગોના વિકાસના નિયમન અંગેની જોગવાઈ કરી હતી એટલે કે ઓગણીસો એકાવનમાં ઓગણીસો અડતાલીસની અડતાલીસની ઔદ્યોગિક નીતિના અમલ કરવા માટે સરકારે ઓગણીસો એકાવનમાં ઔદ્યોગિક વિકાસ અને નિયમનનો કાયદો ઘરો એટલે એનું જો એની કાંઈ કાયદાની કેટલીક મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી હતી તો સંચાલન અને નીતિઓમાં સુધારો કરવા માટે સરકારે આપેલા આદેશો આદેશોની અવગણના કરનાર એકમોની વહીવટ સરકાર પોતાના હસ્તક લઈ લેશે જો સરકારના નિયમો અને ધારાધોરણો નહીં પાડે તો એ ઉદ્યોગોના માલિકો પાસેથી સરકાર ઈ ઉદ્યોગ પોતાના હસ્તક પણ લઈ શકે છે કેન્દ્ર સરકાર પાસેથી પરવાના મેળવ્યા વિના નવા ઔદ્યોગિક એકમો સ્થાપી શકશે નહીં એટલે સરકાર કેન્દ્ર સરકાર પાસેથી પરવાના એટલે લાયસન્સ મેળવ્યા વિના કોઈ નવા ઔદ્યોગિક એકમો સ્થાપી શકશે નહીં આ કાયદો સરકારને કિંમતો ઉત્પાદનની પદ્ધતિ કદ તથા વેચણી માટે વ્યવસ્થા નક્કી કરવાની સત્તા આપે છે આ કાયદો સરકારની કિંમતો ઉત્પાદનની પદ્ધતિ કદ તથા વેચણી માટેની વ્યવસ્થા નક્કી કરવાની સત્તા પણ આપે છે અને સરકાર કેટલાક ઉદ્યોગોમાં અથવા ઔદ્યોગિક એકમોમાં કેટલા સંજોગોમાં મુખ્યત્વે કરીને જ્યારે ઉત્પાદન ઘટતું જતું હોય પેદાશની ગુણવત્તા ઘટી જતી હોય અથવા કિંમતમાં વધારો થતો હોય ત્યારે તપાસ કરી શકશે એટલે સરકાર આવા ઉદ્યોગોનો શું એ ઔદ્યોગિક એકમોની તપાસ પણ કરી શકશે સરકાર કેટલાક એકમો કે જેઓ રાષ્ટ્ર માટે અગત્ય ધરાવતા હોય તેવા સાધનોનો કરતા હોય અને ગ્રાહકોના હિતને નુકસાન કરે તે રીતે સંચાલન કરતા હોય તો યોગ્ય આદેશો આપી શકશે એટલે સરકારની મંજૂરી સિવાયના ઉદ્યોગો હશે ગ્રાહકોના હિતનું શું નુકસાન કરતું હશે સાધનોના વપરાશ કરતા હોય અને કોઈ ગ્રાહકોને એના હિતને નુકસાન થતું હોય તો એ રીતેના સંચાલન કરતા હોય એ ઉદ્યોગોને પણ સરકાર આદેશ આપી શકશે આ કાયદાના અમલ માટે અને પરવાના વગેરે આપવાની નીતિ નક્કી કરવા માટે એક મધ્યસ્થ સલાહકારી મંડળી રચવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે ઉપરાંત દરેક અગત્યના ઉદ્યોગ માટે એક વિકાસ મંડળ રચવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું આવા વિકાસ મંડળે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંશોધન કરવા યાંત્રિક કેળવણીને ઉત્તેજન આપવું પોતાના ઉદ્યોગના લક્ષ્યાંકો નક્કી કરવા ઉત્પાદન પ્રક્રિયામાં સંકલન સાધવું અને પોતાના ઉદ્યોગોનો વિકાસ કેટલો થઈ શકે છે તે એની સમીક્ષા કરવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે બગાર ઓછો કરવા માટે સૂચનો કરવા ઉદ્યોગોમાં શક્ય એટલું વધારે ઉત્પાદન કેમ થાય સ્થાપિત શક્તિ પૂરી વપરાય એનો અનુરોધ દરે દરેક ઉત્પાદન એકમને કરવા કરવા સૂચવ્યું વગેરે કાર્યો કરવામાં આ નીતિમાં આવ્યા હતા ઓગણીસો અડતાલીસમાં અડતાલીસની ઔદ્યોગિક નીતિમાં આ બધા સૂચનો સૂચવવામાં આવ્યા હતા આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી થેન્ક યુ